રાજકોટના અત્યારે જે સાગઠિયા કાંડ છે એના હમણાં નીકળવાના, બધાના નામ આવવાના છે. આજે તો અડધા પડધા આવી ગયા, આજે નહીં 15-20 દિવસથી મહિને અમે તો જ્યારથી ટીઆરપી ગેમ ઝોનનો આ કાંડ બન્યો ત્યાર પછીથી મીડિયામાં જે રીતે કહેવાતું હોય એ રીતે તો કહેતું જ છે ને, બધાને ખબર જ છે કે અમે કોના વિશે શું કહી રહ્યા છીએ. પણ ઓન રેકોર્ડ એ હવે ધીરે 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 આવતું જાય છે. આજે જ દૈનિક ભાસ્કર, દિવ્ય ભાસ્કર, દિવ્ય ભાસ્કરમાં આજે બહેતરીન સ્ટોરી એ લોકોએ એના પત્રકારોએ ખોજી કાઢ્યું અને બધાના નામ જો લખ્યું કે આટલા 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 લોકોના નામ જે છે એ આની સાથે સંડોવણી હોવાનું કહેવાય છે. શહેર ભાજપ પ્રમુખ છે મુકેશ દોશી એનું નામ છે, ધારાસભ્ય ઉદય કાનગઢ નું નામ છે, પછી કમલેશ મીરાણી જે છે એનું નામ છે, પછી સૌથી મોટું નામ આરડી જેને આરડી એક્સ કે છે, આરડી એટલે રમેશભાઈ રૂપાપરા, રમેશ ધનજી રૂપાપરા. આ વ્યક્તિ એટલે ભારતીય જનતા પાર્ટીમાં એ વ્યક્તિ એવા છે કે એની પાસે કસ્તુરી છે એમ કહો તો ચાલે. એ જેને અડે એ કંચન હો જાય, લોહા કંચન હો જાય એના જેવી વાત છે. રણનીતિકાર બહુ મોટા છે અને હંમેશા બેકસીટ, પૂર્વ ધારાસભ્ય છે, મનોજસિંહ જાડેજાની સામે આવ્યા હતા, હરાવીને જીત્યા હતા વગેરે વગેરે. પણ પછીથી એને એ આમ પાછા બહુ જેને કહેવાય ને સિક્રેટ માઇન્ડેડ વ્યક્તિ છે અને ઓશો રજનીશથી માંડીને બધા આધ્યાત્મિક રીતે પણ એનું જીવન ઊંચું છે, રણનીતિમાં કોઈ ફેર નહીં. પણ હવે આ પહેલી વખત એનો ખરડાયેલો ચહેરો બજારમાં હજી ઓન પેપર આવવા માંડ્યો છે અને કમસે કમ આપણે અત્યારે ડિબેટ કરીએ છીએ ત્યાં સુધીમાં એનો હૃદયો નથી આવ્યો, એ પણ મોટી વાત છે. ઓકે સર, એક વાત એવી પણ નીકળી, સર એક વાત એવી પણ નીકળી હતી કે સાગઠિયાને બે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મળવા ગયા હતા, સર એ વાત શું હતી? એ જ આ જેનું નામ આવે છે એ બે જણા મળવા ગયા હતા, એક કોર્પોરેટર હતા જે તે વિસ્તારના અને એક આ ભાઈ રમેશ રૂપાપરા પોતે. આવું કહેવાય છે, અખબારોમાં આવ્યું છે કે ભાઈ એ, અને જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસના ધારાસભ્ય એણે તો નામ જોગે એટલે કે એણે એમ કીધું પૂર્વ ધારાસભ્ય. પણ હકીકતે ગામમાં જે વાત ચાલે છે એવું છે કે રમેશભાઈ રૂપાપરાના દીકરા અને ટીપીઓ જે છે ભાઈ સાગઠિયા એ બંનેને કંઈક વ્યાપારિક કે ધંધાદારી સંબંધો છે, પાર્ટનરશિપ જેને કહીએ છીએ આપણે એ. હવે એ બીજું કે મેં આપને હમણાં કીધું તેમ ખાલી રમેશ રૂપાપરા છોડો પણ આ બધા જ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓ જે છે બધાનો એક મુદ્દાનો કાર્યક્રમ, રાજકોટનો વિકાસ. આપણે કહીએ કહેવાય વિકાસ રાજકોટનો, પણ રાજકોટનો વિકાસ નથી કઈ થતો, અથવા તો જેવો થાય એવો એ સાઈડમાં થાય છે. પેલા પોતિકો વિકાસ થાય છે કારણ કે સારા સારા લોકેશન, જેટલી નવા ટીપી સ્કીમ નીકળે, નવી નવી રોડ રસ્તા, અંડરબ્રિજ ઓવરબ્રિજ જે કઈ થાય એમાં પોસ્ટમાં પોસ્ટ જેને કહી શકાય, માઇલસ્ટોન જેને કહી શકાય, એવરગ્રીન કહી શકાય, મેઇન હાર્ટ કહી શકાય, એવા તમામ વિસ્તારો જે છે પેલા ભારતીય જનતા પાર્ટીના લોકો જ ખરીદી લે વાયા મીડિયા, પોતાના નામથી નહીં બીજા છગન મગન ગમે એના નામથી ખરીદી લે અને પછી કરોડો રૂપિયા બનાવે. તો સવાલ એ છે કે આ જે પોલીસને મળવા ગયા હતા તમે, એમાં પણ રમેશ ધનજી એટલે રમેશ રૂપાપરા ટૂંકમાં એ અને ત્યાંના એક કોર્પોરેટર છે એ બંને ત્યાં મળવા ગયા હોવાનું કહેવાય છે કે ભાઈ એને જેલમાં. હવે એ પછી બાના કોઈ પણ કાઢી શકે કે ભાઈ અમે તો બીજા કારણોસર ગયા હતા મળવાની. એવડી મોટી હસ્તી છે રમેશ રૂપાપરા કે ભારતીય જનતા પાર્ટી એની ઉપર કઈ એક્શન બેક્શન લેશે નહીં. આજે પણ રજની પટેલે શું કીધું, રજની પટેલ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી, એને શું કીધું કે જો કોઈ પોલીસ જેલમાં સાગઠિયાને મળવા ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા ગયો હશે તો અમે સમય આવે પગલા લેશું. તમે વિચાર તો કરો, શબ્દો જુઓ બધા, સમય આવે એટલે તો એમ કે આપણે કે મૂડ આવે તો આપણે ગીત ગાઈ લેવું એના જેવું. આ શિસ્તબદ્ધ કે કેડરબેઝ પાર્ટીની કોઈ વ્યાખ્યા કરી આવી, તમારે તો આમ છાતી ઠોકીને કહેવું જોઈએ કે જો કોઈ આ અપરાધી ક્ષેત્રમાં સામેલ હશે ઓન ધ સ્પોટ એને અમે કડકમાં કડક કાર્યવાહી કા નથી કહેતા. અચ્છા કોઈ સામાન્ય ગુનાઓ બને છે તો જે કેસેટ વગાડે છે ભાઈ આપણા હર્ષ સંઘવીજી કે ચાર પાંચ જે તથાકથિત વાક્યો છે એ બહુ, આ કેસમાં કેમ નથી કહેતા કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ લોકો આર્થિક ગુનામાં, આ તો આર્થિક આતંક છે, ખાલી ગુનો નથી એવી ગેંગ. હા એ તો ઓલું તો ઠીક, ટીઆરપીમાં તો જનસહાર છે, સમજી લ્યો, બેદરકારીથી નહીં ષડયંત્ર પૂર્વક માનવ સંહાર તમે કર્યો છે. પણ હવે એ એટલું બધું ગવાય ચવાઈ ગયું છે કે એને તમે એપાર્ટ ફ્રોમ ધીસ, આ તમે જો મગજમાં રાખો, ભારતીય જનતા પાર્ટીએ જે મહાનગરપાલિકામાં 3 દશકાથી પોતાનું એક ચક્રી શાસન રાખ્યું છે એ શાસનની ભીતરમાં શું છે, કરોડો અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર.
તો હર્ષ સંઘવી એમાં કેમ નથી કહેતા કે અમારો એક પણ ધારાસભ્ય, સંસદ સભ્ય કે કાર્યકર આવા પ્રકારના આર્થિક રીતે કોઈ પ્રકરણમાં સંડોવા છે અથવા તો પુરાવા સહિત, હાલો કઈ વાંધો નહીં, આપણે ક્યાં ના પાડીએ છીએ, પુરાવા સહિત હશે. અને પુરાવા એટલે આ તો તમને બુદ્ધિપૂર્વક ખો આપે છે આ લોકો, ખો આપણે ભાષામાં રમીએ ને એમ, કે તમે પુરવાર કરજો કે અમે બદમાશ છીએ એમ, જયારે કે એને બધી રજે રજની ખબર છે, સમજી લ્યો. હા એને બધી જ ખબર છે,